साबरकांठा જિલ્લાના પ્રાંતિજમાં તપોદન ફળી ખાતેથી કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ મળી આવતા નવાગરા બારકોટ નાકા સુધીનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો। હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ કોવિડ 19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે, જે બાબતે ભારત સરકાર શ્રી અને ગુજરાત સરકાર શ્રી દ્વારા સમયાંતરે કોરોના વાયરસ કોવિડ 19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે, જે અનુસંધાને કોરોના વાયરસ કોવિડ 19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોને વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા પ્રતિબંધિત કરવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લાના પ્રાંતિજ તપોદન ફળી ખાતે આવેલ કોરોનાના પોઝિટિવ કેસને લઈને વાયરસના સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે 14 દિવસ સુધી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે। જિલ્લા કલેક્ટર શ્રી શ્રીજે પટેલ તેમને મરેલી સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973-1974નો બીજો અધિનિયમ ની કલમ 144 ધ ગુજરાત એપિડેમિક રેગ્યુલેશન 2020 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્ટની કલમ 34 અન્વયે વાયરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલા રૂપે કોવિડ 19નો કન્ટેનમેન્ટ એરિયા નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરી લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે, જેમાં આ વિસ્તારની એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર થર્મલ સ્કિનિંગ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ આવશ્યક સેવાઓ, તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત અને સરકારી વ્યવસ્થાપનની સત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન જાવનની પ્રવૃત્તિઓ પર જરૂરી નિયંત્રણો મુકાયા છે। આ જાહેરનામું તારીખ 5 જૂન 2020 સુધી અમલી રહેશે। જો કોઈ આ હુકમનો ભંગ કરતા માલુમ પડશે તો તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 188 ધ ગુજરાત એપિડેમિક રેગ્યુલેશન 2020 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51-58 મુજબ શિક્ષાને પાત્ર થશે। તો પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ।